આખ્યાખી રાત જાગીએ છીએ બહુ મહેનત કરીએ છીએ પણ પેપર વખતે અમારા માર્ક આવતા નથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે ભરપૂર તૈયારી કરી છે સાહેબ પણ પરીક્ષામાં જ માર્ક નથી આવતા આખ્યાખી રાત જાગીએ છે બહુ મહેનત કરીએ છીએ પણ પેપર વખતે અમારા માર્ક આવતા નથી તો પેપરમાં લખતી વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાને રાખવા પેપર કેવી રીતે લખવું અને પેપરમાં કેવી રીતે સમય ફાળવવો માટે આ આ તમારા માટે જો જોઈ તો સફળતા ચોક્કસ તમારી પાસે રહેશે શરૂ કરીએ પરીક્ષા માટે ઉપયોગી ટિપ્સ તો સૌથી પહેલા પેપર તમારી પાસે આવે એટલે પેપરનું પેહલા વાંચન કરવું પેપરનું વાંચન કરી લેવાનું કે પેપરમાં કયા કયા પ્રશ્નો આપેલા છે બીજું ઉદાહરણ તરીકે વિભાગ એ શરૂ કરો છો તો વિભાગ એ ના બધા જ પ્રશ્નો લઈ લેવાના ઘણા શું કરે

વધારે આવડતા હોય લખો અંગ્રેજીમાં એક વાક્ય છે ફર્સ્ટ ઇમ્પ્રેશન જેવી શરૂઆત કરશો પહેલા કેવું લખો છો એટલે એના પરથી જ ચાર પાંચ પ્રશ્નોના અંદાજ પરથી તમારું આખું પેપર જજ થઈ જાય કે આને આવું લખેલું હશે એટલે જે પ્રશ્નો પરફેક્ટ આવડે છે એવા પ્રશ્નની શરૂઆત પહેલા કરવાની વિભાગ બી સિલેક્ટ કરો છો તો વિભાગ બી ની અંદર પહેલા જે સવાલ આવડતા હોય એની શરૂઆત કરી દેવાની બીજું કયા વિભાગમાં કેટલા મુદ્દા લખવાના તો વિભાગ બી ની અંદર 4 થી 5 મુદ્દા વિભાગ સી ની અંદર 8 થી 9 મુદ્દા અને વિભાગ ડી ની અંદર બાર થી પંદર મુદ્દા લખવાના રહેશે બીજું ફકરા મુજબ પેપર લખવું જેનાથી સમય વધારે જશે સમય બરબાદ કરવાનો નથી અને પોઈન્ટ ટુ પોઈન્ટ જ સવાલ જવાબ લખવાના રહેશે એક મુદ્દો લખો પૂરો થાય નવો મુદ્દો આપો સ્ટાર કરી દો

ત્રીસ મિનિટનો નો સમય ફાળવો વિભાગ બી ત્રીસ મિનિટ વિભાગ સી સા મિનિટ વિભાગ એ લઈને જવી સાદી ઘડિયાળ લઈને જવી રેડી એટલે તમને કોઈ ના પાડી શકશે નહીં ડિજિટલ વોચનો ઉપયોગ કરવાનો નથી સમયને સાથે રાખજો અને પછી વિભાગની તૈયારી કરજો તો ક્યારે સમય ઘટશે નહીં આ થઈ ગઈ સમયની તૈયારી વારે વારે સમય ઘડિયાળ જોતું રહેવાનું બાકી ઘણી વખત કેવું થાય કે છેલ્લી દસ મિનિટમાં વોર્નિંગ બેલ પડે ત્યાં ખબર પડે કે આપણે આખો વિભાગ જ બાકી છે રેડી એટલે સમયની સાથે રાખવાનું આગળ પાછળ સમય થાય તો ચાલે હવે વાત કરીએ પેપરમાં તમે કેવી કેવી મુદ્દાની ભૂલો કરો છો તો અહીંયા મેં એક આખું પેપર સેમ્પલ આપી દીધું તમને ક્યાં ધ્યાન રાખવાનું છે પેપર કેવી રીતે લખવાનું છે સૌથી પહેલા વિભાગ એ પુરવણીની વચ્ચો વચ લખી નાખવાનું વિભાગ એ ચોરસ બોક્સ દોરી દો અથવા તો કોઈ ડિઝાઇન દોરી દો તો આ ડિઝાઇન દોરી લે છે તો પણ ચાલે પણ ડિઝાઇન ક્યારે કરવાની છેલ્લી પાંચ મિનિટમાં સૌથી પહેલા વચ્ચે વચ વિભાગ એ એ નું હેડિંગ આપી પેપર લખવાનું શરૂ કરી દેવાનું હવે આપણે વિભાગ એની અંદર 24 પ્રશ્નો આવે તો સૌથી પહેલા આવે યોગ્ય જોડકા જોડો પાંચ જોડકા આવશે આ વિદ્યાર્થી ભૂલ કરીને એવી તમારે ભૂલ કરવાની નથી જોડકાને કઈ રીતે લખવાના છે તો લખવાનું આ બાજુ અ સામે લખવાનું બ ઓની અંદર હંમેશા પ્રશ્ન લખવાનો તો આપણે એક પ્રશ્ન લઈએ કે કુદરતી સફાઈ કામદાર તો સામે જવાબ આવશે ગીધ આવી રીતે સવાલ લખો સામે જવાબ લખો બીજો કોઈ પ્રકારનો જોડકા આપણે જેમ જોડતા હતા કે ભાઈ પેહલાનું આ બીજાનો આસમા ધોરણમાં આવી ગયા છે રેડી એનું પહેલું ખાસ ધ્યાન આપજો વાત કરીએ આગળ ખરા ખોટા પ્રશ્ન લખવાનો કોઈ સમય બગાડવાનો નથી સીધે સીધો લખી દો ખરા ખોટા જણાવો અહીંયા અહીંયા નંબર આપી દો ડાયરેક્ટ જવાબ વાત થઈ ગઈ પૂરી વીસ થી ત્રીસ મિનિટ ની અંદર વીસ થી ત્રીસ મિનિટ ની અંદર તમારે આપણે આ પેપર આખું કમ્પ્લીટ થઈ એ વિભાગ એ પ્રમાણે આયોજન કરવાનું રહેશે ખાલી જગ્યા પૂરો તો આની અંદર સવાલ લખી વચ્ચે ખાલી જગ્યા પૂરવાની રહેશે આવી રીતે નથી લખવાની નંબર લખી દેવાનું કે ગુજરાત નું કયું શહેર

ખરા ખોટા વિકલ્પો અને એક વાક્ય એક કે બે શબ્દોના જવાબ એક વાક્યના જવાબ આ રીતે ચોવીસ પ્રશ્નો તમારે આવશે હવે વાત કરીએ વિભાગ બી તો વિભાગ ની અંદર વચ્ચે લખી દેવાનું વિભાગ બી ડિઝાઇન છેલ્લે છેલ્લી પાંચ મિનિટમાં સમય મળે તો જ ડિઝાઇન દોરવાની છે પહેલેથી સમય બગાડતા નહીં તેર માંથી નવ પ્રશ્નો લખવાના રહેશે તો પહેલા તમને જે વ્યવસ્થિત નવ પ્રશ્ન આવડે ને પહેલા વ્યવસ્થિત જે નવ પ્રશ્ન તમને આવડે ને એવા જ નવ પ્રશ્ન લખવાના રહેશે વિભાગ વચ્ચે સાચો કરી દો પછી તમે આગળ પાછળ નંબર ચેન્જ કરો ચાલે પણ વિભાગ વચ્ચે સાચો હોવો જોઈએ નંબર ખોટો લખવાનો નહીં અને વચ્ચે સવાલ પચીસ નંબર માં જે સવાલ જવાબ આવતો હોય એ જ લખવાનો રહેશે અહીંયા એક પ્રશ્ન છે આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ બાબત નો સમાવેશ થાય છે તો મંદિરો શિલાલેખો સ્તૂપ વિહાર ચેત્યો તો આ પ્રશ્નને વ્યવસ્થિત આ રીતે મુદ્દા મુદ્દા પાડી લખવાનો રહેશે રેડી અને હજી સાહેબ આના સારું કરવું હોય તો તો કે જે મુખ્ય મુખ્ય શબ્દો છે એના પર અન્ડરલાઈન કરી દો અથવા ડબલ લાઇન કરી દો અથવા તો સિમ્પલ ડિઝાઇન સામાન્ય ડિઝાઇન પણ આ ક્યારે કરવાની વ્યવસ્થિત સાચે સાચો આખો જવાબ હોય તો જ કરજો રેડી સાચો જવાબ હોય તો જ કરજો કારણ કે આવી લાઈન કરશો એટલે ચકાસણીના નજર સીધી ત્યાં જશે અને જો ખોટું હશે તો આખો પ્રશ્ન પડી જશે ખોટો એટલે વ્યવસ્થિત આખો જવાબ સાચો હોય તો જ આ વસ્તુ કરવાની રેડી આ રીતે ડિઝાઇન સિમ્પલ સાબત કરી શકાય છે આગળ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ

વિભાગી ની અંદર નવ માંથી કોઈ પણ છ પ્રશ્નો વ્યવસ્થિત લખી નાખવાના સવાલ નંબર આપી દેવાનો અને સીધો જવાબ લખવાનો શરૂ કરી દેવાનો કોઈ પ્રકારનો સમય બગાડવાનો નહી જો અહીંયા એક પ્રશ્ન છે પાટણના પટોળા વિશે તો મુખ્ય મુખ્ય શબ્દ કયા આવે સોલંકી યુગ રેડી પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત હુનર ઉદ્યોગ બેવડ ઇક્તર એટલે કે બંને બાજુ પહેરી શકાય આવડત અને કૌશલ્ય બંને બાજુ એક જ ભાત દેખાતી હતી વર્ષો સુધી ટકી શકે

નંબર વચ્ચે આપી દેવાનો અને પ્રશ્ન લખવાનું શરૂ કરવાનો જો આ એક અડતાલીસ નંબર પ્રશ્ન છે બરાબર રસાયણ વિદ્યા તો આની થી પંદર મુદ્દા લખાઈ ગયા અહીંયા થઈ ગયો પ્રશ્ન પૂરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર મુદ્દા થઈ ગયા એટલે ઇનફ એક પેજ ભરાઈ જાય એટલે તમારે આનાથી વધારે આગળ લખવાનું નથી આવા એક ચાર આવા ચાર પ્રશ્નો લખવાના રહેશે રેડી ચાર પ્રશ્નો લખાઈ જાય પછી પાંચમો પ્રશ્ન આવશે નકશો તો નકશામાં હું કઈ બાબતમાં ધ્યાન આપવાનું છે આવી રીતે એક નકશો આવશે જેમાં ધારો કે જમીનના પ્રકાર પૂછે એક બોક્સ બનાવવાનું છે અહીંયા લખવાનું સંઘના સૂચિ સંઘના સૂચિ એવું લખવાનું છે પહેલો પ્રશ્ન હોય કે દલદલ પ્રકારની જમીન તો તો પ્રકારની જમીન લખી નાખવાનું એમાં મારે મારવું છે સ્ટાર તો દલદલ ની અંદર સ્ટાર આવી રીતે સ્ટાર મારી દેવાનો રેડી અહીંયા સવાલ તમે લખેલો છે આ એનો જવાબ છે બસ આટલું જ કરવાનું છે બીજો પ્રશ્ન હોય પર્વતીય જમીન તો એમાં ગોળ પર્વતીય જમીન પર્વતીય જમીન તો ખબર જ હોય જમ્મુ કાશ્મીર ગોળ 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 આખું બતાવી દો અથવા તો અમુક રાજ્ય અમુક વિસ્તાર બતાવો તો પણ ચાલે હવે અહીંયા નથી લખવાનું કે જમ્મુ કાશ્મીર કે લદ્દાખ અહીંયા સીધું ખાલી સિમ્બોલ જ મારવાનું છે અને નીચે લખી દેવાનું પર્વતીય જમીન થઈ ગયું પૂરું આવી રીતે ચાર પ્રશ્નો આપવાના રહેશે તો ચાર માંથી ચાર પૂરા તમને માર્ક મળી જશે બીજું પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો રહેશે સંપૂર્ણ નકશાની અંદર પેન્સિલ નો ઉપયોગ કરવાનો છે ક્યાંય પેન નો ઉપયોગ કરવાનો નથી સિવાય કે ઉપર નામ લખવા માટે આ સંજ્ઞા સૂચિનો બોક્સ પણ પેન્સિલથી અહીંયા પણ પેન્સિલથી આ પણ પેન્સિલથી ડિઝાઇન પણ પેન્સિલથી બધી વસ્તુ દોરવાની રહેશે આવી રીતે નાની નાની મુદ્દાઓ તો પૂરામાંથી પૂરા માર્ક આવી શકે છે એક વખત ભૂલ થાય તો ચેકો મારી અને આગળ વધી જવાનું છે ચેક ચેક કરી પેપર ખરાબ કરવાનું નથી પેપરના નાના નાના મુદ્દાઓનો ધ્યાન આપશો પૂરામાંથી પૂરા માર્ક મળી શકે છે મળી છે ફરીવાર નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા જય થેન્ક યુ વેરી મચ